हेलो एवरीवन, जस्टिस कुकिंग टूर में आप सबनु स्वागत छे। आजे आपणे रवामांथी बनतो नास्तो रवा रोल बनावीशुं। तो चालो बनावानो शुरू करिए। तो तेना माटे मैं अहीं एक कप रवो लई लीधो छे। रवो तमे कोई पण लई शको, झीणो के मोटो आवे ते पण चाले। हवे आ रवाने आपणे एक मिक्सर जारमां लईने तेने थोड़ो दळी लईशुं। તમે જોઈ શકો છો કે મેં આપણો રવો એકદમ ઝીણો કરી લીધો છે। હવે એક બાઉલ લઈ લેશું, તેમાં આપણે આ રવાને લઈ લેશું। હવે તેમાં આપણે 2 ચમચી ઘઉંનો લોટ ઉમેરી દઈશું। મેં અહીંયા રોટલીનો ઝીણો લોટ લીધો છે। ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી આખું જીરું ઉમેરી દઈશું। હવે તેમાં આપણે 1 નંગ ઝીણું સમારેલું લીલું મરચું લઈ લેશું। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને 1 ચમચી ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું। ત્યારબાદ તેમાં આપણે 1 કપ ખાટી છાશ ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે તેનું એક પાતળું એવું બેટર તૈયાર કરી લઈશું। હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે, તો તેને ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપીશું અને ત્યાં સુધીમાં રોલ ઉપર પાથરવાની સૂકી લાલ ચટણી બનાવી લઈએ। તો તેના માટે મેં અહીંયા 1 પેનમાં 1 ચમચી તેલ નાખ્યું છે। આપણું તેલ ગરમ થાય એટલે તેમાં આપણે 8-10 લસણની કળી ઉમેરી દઈશું। ત્યારબાદ તેમાં 1 ચમચી આખું જીરું, 1 ચમચી સફેદ તલ, 2 ચમચી શિંગદાણા અને 2 ચમચી સૂકું ટોપરું ઉમેરી દઈશું અને 1-2 મિનિટ માટે તેને સોટે કરી લઈશું। હવે 2 મિનિટ બાદ આપણે આ મિશ્રણને નીચે ઉતારી લઈશું અને ઠંડુ કરી લઈશું। આપણું મિશ્રણ ઠંડુ થાય એટલે આપણે તેને એક મિક્સર જારમાં લઈ લઈશું અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। 2 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। હવે આપણે આ ચટણીને પીસી લઈશું। ચટણી બનાવતી વખતે આપણે મિક્સર એક સાથે ચલાવવાનું નથી, ચાલુ બંધ કરીને આપણે ચટણીને પીસશું, જેથી આપણી ચટણી આવી દરદરી તૈયાર થશે। તો હવે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે। હવે 10 મિનિટ થઈ ગઈ છે, તો આપણે બેટરને જોઈ લઈએ। આપણો રવો ફૂલીને એકદમ સરસ તૈયાર થઈ ગયો છે। જો તમને આ સમયે આપણું બેટર થોડું જાડું લાગતું હોય તો તેમાં થોડું પાણી ઉમેરીને તેને પાતળું કરી લેશું અને જો પાતળું લાગતું હોય તો તેમાં 1/2 ચમચી ઘઉંનો લોટ ઉમેરીને જાડું કરી લેજો। બેટરને તમે જોઈ શકો છો કે તે આપણે થાળીમાં પાથરીએ તો આસાનીથી ફેલાઈ જાય તેવી રીતનું આપણે બનાવવાનું છે। તો મેં અહીંયા એક ગ્રીસ કરેલી થાળી લઈ લીધી છે અને તેમાં 2 ચમચા બેટરને સરસ રીતે ફેલાવી દીધું છે। હવે મેં એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું, તો આપણું પાણી ગરમ થઈ ગયું છે। તો તેમાં આપણે પ્લેટને મૂકીને ઢાંકીને 2-3 મિનિટ માટે ચડવા દઈશું। 3 મિનિટમાં જ આપણી ડીશ એકદમ સરસ ચડીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે તેને નીચે ઉતારી લઈશું। તો આવી જ રીતે આપણે બેટરમાંથી બધી જ પ્લેટ તૈયાર કરી લઈશું। આટલા બેટરમાંથી આપણે 5 પ્લેટ તૈયાર થશે। તો હવે આપણી પ્લેટ થોડી ઠંડી થાય એટલે આપણે તેમાં કટ લગાવી દઈશું। કટ તમારે જેવડા રોલ બનાવવા હોય તે પ્રમાણે લગાવવા। કટ લગાવ્યા બાદ આપણે તેની ઉપર જે આપણે સૂકી લાલ ચટણી બનાવી છે તે પાથરીશું। ત્યારબાદ આપણે એક ચાકુની મદદ લઈને હળવા હાથે રોલને વાળીશું। આ રોલ આસાનીથી તૈયાર થઈ જાય છે। તો આવી જ રીતે આપણે બધી જ પ્લેટમાંથી રોલ તૈયાર કરી લઈશું। જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકન બટનને જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો આવી જ રીતે આપણે બધા જ રોલ તૈયાર કરી લીધા છે। તો હવે આપણે આ રોલને વઘાર કરીશું। તો તેના માટે એક પેન ગરમ મૂકીને તેમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1/2 ચમચી રાઈ અને 1/2 ચમચી સફેદ તલ ઉમેરી દઈશું।
એક નંગ ઝીણું સમારેલું લીલું મરચું ઉમેરી દઈશું અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરીને બરાબર મિક્સ કરી દઈશું. ત્યારબાદ સૂકી લાલ ચટણી ઉમેરીને તેમાં આપણે રોલને મૂકીશું. રોલ મૂકતી વખતે થોડી સાવધાની રાખવી જેથી રોલ આપણા ખુલી ના જાય. હવે આપણે તેમાં બધા જ રોલ ગોઠવીને 1-2 મિનિટ માટે વઘાર સાથે ચડવા દઈશું જેથી આપણો વઘાર રોલમાં સરસ લાગી જાય. હવે 1-1 મિનિટ વઘાર સાથે ચડી ગયા બાદ આપણે તેની ઉપર થોડાક લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું. તો આપણા રોલ તૈયાર થઈ ગયા છે. તેને આપણે નીચે ઉતારી લઈશું અને હવે એક સર્વિંગ પ્લેટ લઈને આપણે તેને સર્વ કરીશું. મેં અહીંયા તેને સૂકી લાલ મરચાંની ચટણી સાથે સર્વ કર્યા છે. તમે તેને લીલી ચટણી અથવા તો ટમેટાના સોસ સાથે પણ ખાઈ શકો છો. તો હવે લીલા ધાણાથી ગાર્નિશિંગ કરી લઈશું. તો તૈયાર છે આપણા રવા રોલ. તો તમે આ રેસિપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી આ રેસિપી કેવી લાગી. આ સાથે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો આવી જ નવી નવી રેસિપી સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં.